નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીનું કદમ ઓગણીસ જોઈશું અહીં ચિત્ર આપેલું છે તે ધ્યાનથી જોવાનું છે અને તેના આધારે વાર્તા લખવાની છે ચલો સરસ જાણીતી કવિતા રીંછ એકલું ફરવા ચાલીનું ચિત્ર છે જેના આધારે આપણે વાર્તા લખવાની છે ચલો આ વાર્તા રીંછ અને સિંહની છે એક દિવસ રીંછ જંગલમાં ફરવા નીકળે છે છે ત્યારે અચાનક જંગલના રાજા સિંહ તેને મળે સિંહને જોતા જ રીંછ ગભરાઈ જાય છે કારણ કે સિંહના પંજાથી છૂટવું કોઈ પણ પ્રાણીનું અશક્ય છે આથી ચાલક રીંછ ખૂબ જ વિચારે છે સિંહને તેની સામે આવતા જોઈને રીંછ મિત્રતા ભાવે સિંહને કહે છે આવો આવો મહારાજા હું તમારી જ રાહ જોતો હતો આજે તો તમને અમારા ઘરે સ્વાદિષ્ટ ભોજન કરવા લઈ જવા છે કારણ કે રીંછ રસ્તામાં મધપુડો જોયો હતો આમ રીંછ સિંહને મનાવીને પોતાના ઘરે લઈ જાય છે આગળ રીંછ ચાલે છે અને પાછળ જંગલનો રાજા સિંહ ચાલે છે થોડે દૂર જઈ સિંહને મધપુડો બતાવ્યો અને રીંછ પાછળ ઊભો રહ્યો સિંહ મધપુડો જોઈને ખાવા જાય છે ત્યારે મધમાખીઓ સિંહના આખા શરીરમાં ચોટી જાય છે અને સિંહ ત્યાંથી ભાગી જાય છે આમ રીછ પોતાની ચતુરાના લીધે સિંહથી બચી જાય છે તો તમે પણ આ વાર્તા આ રીતે લખી શકો છો અંદર તમારા બીજા વિચારો પણ ઉમેરી શકો છો ચલો પ્રશ્ન બે આ એકમમાં ધનપાલ શેઠ અને ચારેય વહુના ગુણો સ્વભાવનો સરસ પરિચય મળે છે તો ઉદાહરણ તમને આપેલું છે મોટી વહુ તો ઉચ્છાછરી છીછરી બુદ્ધિ તો ધનપાલ શેઠ હોશિયાર ઝીણા સ્વભાવના ઝીણા જીવના બીજા છોકરાની વહુ જરાક લાગણીવાળી અને લહેરી ત્રીજા છોકરાની વહુ ઝીણા સ્વભાવની નાના છોકરાની વહુ ચતુર અને સમજુ પ્રશ્ન ત્રણ ધનપાલ શેઠ કેવી રીતે ગણતરી હતા તો ઉત્તર જોઈએ ધનપાલ શેઠ અમીર હતા તેના ઘરે ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું પરંતુ તે કહેતા કે ઘરની વહુ આવડતવાળી ન હોય તો અરઘક ધન પણ ખૂટી જાય આમ ધનપાલ શેઠ ગણતરી વાળા હતા ધનપાલ શેઠના મતે ઘરની વહુ કેવી હોવી જોઈએ ધનપાલ શેઠના મતે ઘરની વહુ આવડતવાળી હોવી જોઈએ ધનપાલ શેઠે અને ડાંગરના દાણા કેમ આપ્યા ધનપાલ શેઠે વહુઓની કસોટી કરવા ડાંગરના દાણા ચારેય વહુને આપ્યા ચારેય વહુમાં સૌથી વધુ ચતુર કોણ ઉત્તર જોઈએ ચારેય વહુમાં સૌથી નાના દીકરાની વહુ ચતુર લાગી કારણ કે તેણે આપેલા ડાંગરના દાણા પોતાના પિયર મોકલાવીને વાવવા જણાવ્યું અને થોડામાંથી ગાડા ભરીને દાણા આવ્યા ધનપાલ શેઠે વહુઓને શી સલાહ આપી તો ધનપાલ શેઠે ચારેય વહુઓને કહ્યું કે પોતપોતાની સૂઝ અને સ્વભાવ પ્રમાણે ઘરનું કામ કરવાથી ઘરની શોભા વધે અને સુખ સમૃદ્ધિ વધે પ્રશ્ન ચાર નીચેના વાક્યો કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે પેલું વાક્ય છે આ દાણા જતન કરીને સાચવી રાખજો ચારેય વહુઓને દીકરી આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું નાની વહુને નોકર ચાકર ઉપર દેખધાર દેખભાળ તારે રાખવાની બીજી વહુને એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા ધનપાલ શેઠને પ્રશ્ન હવે અહીં વાક્યમાં લાગુ પડતો રૂઢિપ્રયોગ લખવાનો છે તો પહેલાં વાક્ય સમજવાનું એ વાક્યના અનુસંધાનમાં જ અહીંથી રૂઢિપ્રયોગ પસંદ કરવાનો છે આ દુનિયામાં ઘણા માણસો કર્કશરિયા હોય છે તો જીણા જીવના હોવું આગળ જોઈએ જો કોઈ ઈમાનદારીથી મહેનત કરવા આવે તો તો ત્યાં આવશે કણમાંથી મણ થવું બીજા વાક્યમાં રૂઢિપ્રયોગ આવશે વાતમાં મર્મ હોવો ત્રીજામાં ચોથામાં આવશે વાત માંડીને કહેવી અને છેલ્લામાં રૂઢિપ્રયોગ આવશે જીવ પોરવી દેવો પ્રશ્ન છ દ્વિકર્મક ક્રિયાપદ ધરાવતા ત્રણ વાક્યો લખો ઉદાહરણ તમને આપેલું છે આપણે જવાબ જોઈએ પપ્પાએ મોહનને પાન લેવા મોકલ્યું અથવા તો પપ્પાએ મોહનને પાન લેવા મોકલ્યું સીતાએ તેની નાની બહેનને રોટલી બનાવતા શીખવી ગામના લોકોએ નાના બાળકોને જમાડ્યા પ્રશ્ન સાથ અહીં જે શબ્દો માટે પાઠમાં વપરાયેલા શબ્દો લખો અને તે શબ્દના આધારે એક વાક્ય પણ બનાવો દેશાવળ તો દેશાવળ ધનપાલ શેઠનો વેપાર દૂર દેશાવર સુધી ચાલતો હતો પુષ્કળ તો અઢળક ખેડૂતોને વરસાદ સારો થવાથી અઢળક ધન મળ્યું ઉદ્ધત ઉછાછડી ધનપાલ શેઠની મોટી વહુ ઉછાછડી હવે જોઈએ પ્રશ્ન ચાર સામાન્ય એટલે મામૂલી નાના માણસોની વાત મામૂલી ગણવી નહીં પત્ની એટલે વહુ રમેશભાઈની વહુ ખૂબ હોશિયાર છે તો આ સાથે જ આપણે ધોણ આઠના કદમ ઓગણીસનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ